હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. કાળી પૂરી બનાવીશું. આ પૂરી તમે મનપસંદ એવી 3 રીતથી વણીને તૈયાર પણ કરી શકશો, અને સાથે આ પૂરી તમે 1 મહિનો સુધી સ્ટોર કરી શકશો તેવી રીત સાથે બનાવેલી છે. અને આ પૂરી એકદમ કડકડી તૈયાર થાય છે. તો ગળી પૂરી બનાવવા માટે આપણે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લેવાનો છે ને, જે 2 કપ આપણે લોટ લેશું. અને તેમાં આપણે 2 પીંચ જેટલું જ મીઠું એડ કરશું, અને 2 પીંચ જેટલો એલચીનો પાવડર એડ કરશું, અને 1 ચમચી મોણ આપણે એડ કરવાનું છે. હવે આપણે ત્યારે લોટને એક બાજુ રાખી દઈએ, અને એના માટે આપણે ગોળનું ગળ્યું પાણી તૈયાર કરશું. તો એના માટે મેં 1/3 કપ ગોળ લીધો છે, 2 કપ આપણે લોટ લીધો છે એની સામે, અને 2 ચમચી ખાંડ છે. ખાંડ નાખવાથી પૂરીલા છે એ ગોળના કારણે થોડી પોચી પડી જાય છે, પણ ખાંડ એડ કરશો તો એકદમ સરસ રહેશે. તો ગરમ પાણી મેં 1/2 કપ કરેલો છે, એની અંદર ગોળ અને ખાંડ આપણે એડ કરી દઈશું, અને આપણે એને બરાબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે. કારણ કે આ ગોળનું પાણી છે બિલકુલ વધુ ના જોઈએ, લોટમાં બધું સમાઈ જવું જોઈએ. ને વધીએ તો આપણે પછી પૂરી છે એ થોડી મોળી પડી જાય છે, એટલા માટે આપણે એને પાણીને વપરાઈ જવું જોઈએ. તો એને એક વખત ગાળી અને પછી આપણે હવે મોણ દઈ દેવાનું છે. સરખી રીતે મિક્સ કરી લેશું મોણને. મોણ મિક્સ થઈ જાય પછી આપણે ગળ્યા પાણીથી એનો આપણે લોટ બાંધી લેવાનો છે. ગળ્યા પાણીથી લોટ બંધાઈ જશે. જો જરૂર પડે તો તમે એમાં સાદું પાણી પણ એડ કરી શકો છો. તો ગળ્યું પાણી બધું જ આમાં એડ થઈ ગયું છે, અને હવે 2 ચમચી જેટલું પાણી લીધું છે, એમાંથી લગભગ 1/2 ચમચી જેટલું પાણી પણ એડ થઈ શકે છે. તો આ રીતે ધીમે ધીમે લોટ ભેગો કરી અને તમારે એનો લોટ બાંધી લેવાનો છે, અને પરોઠાથી થોડો કઠણ લોટ તૈયાર કરવાનો છે. તો આ રીતનો થોડો કઠણ લોટ આપણે તૈયાર કરશું. તો હવે આપણે આ લોટમાંથી જ આપણે એના 3 પાર્ટ પાડી લેશું, કારણ કે એક સરખી આપણે પૂરી વણી શકીએ તેના માટે આપણે આ રીતના 3 પાર્ટ પાડવાના છે. અને આપણે એને આ રીતે ત્રણેયને આ રીતે પટ્ટીમાં આપણે તૈયાર કરી લેશું. અને આ રીતે તૈયાર કરવાથી તમારી પૂરી છે એમાં તમારે એક સરખી માપની પણ થશે, અને બહુ ઝડપથી ગુંડલા પણ તૈયાર થઈ જાય છે. અને તમે જુઓ તો ગોળના કારણે પૂરીનો લોટ પણ એકદમ સરસ સ્મૂધ બન્યો છે, ક્યાંય તમને ક્રેક કે એવું નહીં લાગે. અને આ રીતના નાના ગુંડલા જ આપણે પૂરીના તૈયાર કરવાના છે આ સાઈડના. અને આ રીતે મસળેલો હશે એટલે તમે ખાલી હાથ દબાવશો ત્યાં તમારા ગુંડલા તૈયાર થઈ જશે. આ પૂરી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે, અને તળતા પણ નથી વાર લાગતી. તો રેગ્યુલર પૂરીની જેમ તમારે એને વણવાની છે. તો આ રીતે વણી લીધા પછી એમાં તમે 3 રીતે આને બનાવી શકો છો. એમાં પહેલી છે, તો તમે આપણે આમાં કાપા પાડી દેશો એટલે આ પૂરી નહીં ફૂલાય, એટલે આપણે એને કાપા પાડવાના છે. તો આ રીતે કાપા પાડીને પણ તમે પૂરીને ગળી પૂરી તૈયાર કરી શકો છો. અને બીજી રીત છે, એમાં તમારે વણી થોડી વણી અને પછી ઉપર તમારે તલ લગાવી દેવાના છે. આ રીતની પૂરીમાં માત્ર ખાલી પૂરી દેખાવમાં સારી લાગે છે, બીજું ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે. પરંતુ આ તલ છે એ તેલમાં પણ ઘણા બધા નીકળી જતા હોવાથી હું આ રીતે નથી બનાવતી, પરંતુ તમને પસંદ હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો. તો એને પણ આ રીતે તમે થોડા હાથે વજન દઈ અને વણી લેવાની, અને ત્યારબાદ એમાં પણ કટ પાડી દેવાના છે. તો આ 2 રીત તૈયાર થાય છે પૂરી. અને ત્રીજી રીત છે, એ હું રેગ્યુલર પૂરીની જેમ જ એને પૂરીને વણું છું, અને એમાં કાપ નથી પાડતું. આ પૂરી કાપ ન પાડવા છતાં પણ એકદમ ઓછી ઓછી ફૂલાય છે, બહુ નહીં ફૂલાય. એટલે હું રેગ્યુલર આ જ પૂરી બનાવું છું, અને આ પૂરી લાગે છે પણ સારી જ. તો તમે મનપસંદ કોઈ પણ રીતે તમે વણી શકો છો. તો બાકીની બધી પૂરી છે આપણે આ રીતે વણી લેવાની છે. તો આપણે 3 રીતે પૂરી વણી લીધી છે, તલવાળી છે, પછી પ્લેન ગળી પૂરી આપણે આ રીતે કરી છે, અને કાપ પાડેલી. તો ત્રણેય પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે 3 રીતથી. તો હવે મેં તેલ મૂકી દીધું છે. તેલ એક વખત સરખું થઈ જાય પછી ફ્લેમ તમારે ખાસ મીડિયમ કરી નાખવાની છે. ગેસની ફ્લેમ ઉપર ખાસ ધ્યાન આપજો, નહીં તો પૂરી તરત જ લાલ થઈ જશે. અને જેટલી આવે એટલી તમારે અંદર પૂરી તમે એડ કરી શકશો, પરંતુ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે એને રાખવાની છે. અને આ રીતે તમે તળી હશે તો આ તમારી પૂરી છે એ તમે એરટાઈટ ડબ્બામાં 1 મહિનો સુધી તમે સ્ટોર કરી શકશો. હોસ્ટેલમાં રહેતા બાળકોને જો ગળ્યું ખાવું પસંદ હોય તો તમે એને જો આ રીતે તમે પૂરી બનાવીને આપશો તો આ પૂરી ચા સાથે અને પ્લેન દૂધ સાથે બહુ જ મસ્ત લાગે છે, અને ખાસ કરીને આ ગોળમાં પણ તૈયાર થાય છે. તેથી એ રીતે પણ પૂરી હેલ્ધી જ કહેવાય છે. તો જો 1 મિનિટ પછી આ રીતની થોડી બ્રાઉન પૂરી થઈ છે, તો હજી આપણે 1-1 મિનિટ માટે આપણે એને તળવાની છે, અને ગેસની મીડિયમ ફ્લેમ છેક સુધી જ રાખવાની છે. તો આ રીતે આપણે એને ઉલટ પુલટ કરી અને પછી બાકીની 1 મિનિટે આપણે એને તળી લીધી છે. તો પૂરી 2 મિનિટ પછી લગભગ તળાઈને તૈયાર થઈ જાય છે. હજી પૂરી બહાર આવ્યા પછી પણ ગરમ હોવાથી થોડી એનો કલર ચેન્જ થાય છે,
તો લગભગ 2 મિનિટ જેટલું આ સાઈડની પૂરીને તળાતા થાય છે. તો હવે બીજી પૂરી છે આપણે કટ પાડેલી પૂરી છે, એને પણ આ જ રીતે સેમ રીતે તમારે એને વણી લેવાની, સેમ રીતે તળી લેવાની છે. અને એ રીતે તમારે બાકીની તલવાળી પણ પૂરી તળી લેવાની છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ રેસીપી છે. પહેલાના સમયમાં શ્રાવણ મહિનામાં 7-8 ઉપર ખાસ દરેકના ઘરમાં આ પૂરી બનતી હતી. મારા મમ્મીના હાથની પૂરી બહુ જ મને ભાવતી અને એને પણ બહુ પ્રિય હતી. અને મારા ઘરમાં હજી એટલા વર્ષ પછી પણ આ પૂરી બને છે. અને ખાસ કરીને આ પૂરી ખાવાની મજા જ એક અલગ છે. તો આ રીતે તલવાળી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચોક્કસથી પૂરી બનાવજો, અને જો રેસીપી ગમી હોય તો ચોક્કસથી તમે વિડીયો લાઈક અને શેર કરજો. તો શ્રાવણની એક રેસીપી તમે ચોક્કસથી એન્જોય કરજો.